નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનો હાર્દિક સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ અતુચાર એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણું બાર વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને પાઠ છે આપણે કર્મચારી વ્યવસ્થા તંત્ર પાઠ નંબર છે પાંચ તો આ પાંચમા પાઠમાંથી તમને આવનારી એકમ કસોટી છે એમાં મહત્વપૂર્ણ જે પ્રશ્ન છે તે આ પાઠમાંથી પૂછાઈ શકે છે અને આ પાઠના જે મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે તેના વિશે આપણે વાત કરીશું તો વાતના આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે કર્મચારીઓ ધંધાકીય કમની શું છે ઓપ્શન એ છે મૂડી સમાન છે ઓપ્શન બી જવાબદારી છે ઓપ્શન સી શક્તિ છે અને ઓપ્શન ડી છે અમૂલ્ય મિલકત છે તો જવાબ યાદ રાખજો એનો કે કર્મચારી ધંધા કે એકમની શું છે તેનો જવાબ છે અમૂલ્ય મિલકત છે પ્રશ્ન નંબર બે છે કે માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે ઓપ્શન એ છે વેચાણ વૃદ્ધિ ઓપ્શન બી છે ગુણવત્તા અંકુશ ઓપ્શન સી છે આપણે કર્મચારી આયોજન અને ઓપ્શન ડી છે આપણે ઉત્પાદન તો યાદ રાખજો કે માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય શું છે તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી કર્મચારી આયોજન પ્રશ્ન નંબર ત્રણ છે કે પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે ઓપ્શન એ અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી ઓપ્શન બી આવકાર અને પ્રાથમિક મુલાકાત ઓપ્શન સી રૂબરૂ મુલાકાત અને ઓપ્શન ડી છે જરૂરી કસોટી લેવી તો યાદ રાખજો કે પસંદગી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે તેનો જવાબ છે ઓપ્શન બી આવકાર અને પ્રથમ મુલાકાત ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર ચાર તો પ્રશ્ન નંબર ચાર છે અહીંયા કે કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે ઓપ્શન એ છે અહીંયા ઉત્પાદકીય ઓપ્શન બી હેતુલક્ષી ઓપ્શન સી સંચાલકીય અને ઓપ્શન ડી છે વહીવટી તો યાદ રાખજો કે કર્મચારી વ્યવસ્થા તંત્ર છે સંચાલનના કેવા પ્રકારનું કાર્ય છે તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી સંચાલકીય કાર્ય પ્રશ્ન નંબર પાંચ છે ખાસ કરીને રોજમદાર કર્મચારીઓની ભરતી માટે કયા પ્રાપ્તિ સ્થાનો ઉપયોગ થાય છે ઓપ્શન એ ઠેકેદાર દ્વારા ઓપ્શન બી સંસ્થા દ્વારા પર ઓપ્શન સી છે મજૂર સંઘો દ્વારા અને ઓપ્શન ડી છે રોજગાર વિનિમય કચેરી તો યાદ રાખજો કે રોજમદાર કર્મચારીઓની ભરતી છે એના પ્રાપ્તિ સ્થાનો છે ઓપ્શન બી સંસ્થાના દ્વાર પર ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે ઉમેદવારની અરજી મળવા સુધીની જે કાર્યને શું કહે છે ઓપ્શન એ ભરતીનું કાર્ય કહેવાય ઓપ્શન બી સામાન્ય કાર્ય કહેવાય ઓપ્શન સી જાહેરાતનું કાર્ય કહેવાય અને ઓપ્શન ડી છે પસંદગીનું કાર્ય કહેવાય તો યાદ રાખજો કે ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહેવામાં આવે છે તેનો જવાબ આવશે ઓપ્શન એ ભરતીનું કાર્ય કહેવાય ત્યાર પછીનો પ્રશ્ન છે આપણે વિભાગ બીની અંદરમાં વાત કરીએ અને પ્રશ્ન નંબર છે સાત કે ભરતી હકારાત્મક છે જ્યારે પસંદગી નકારાત્મક જટ છે તો એ જણાવો તેનો જવાબ છે કે ભરતીમાં દરેક ઉમેદવારની તક આપવામાં આવે છે જ્યારે પસંદગીમાં માત્ર યોગ્ય કુશળતા ધરાવતા ઉમેદવારને તક આપવામાં આવે છે તેથી ભરતી હકારાત્મક છે અને જ્યારે પસંદગી નકારાત્મક છે પ્રશ્ન નંબર આઠ છે કે પસંદગીમાં રૂબરૂ મુલાકાતની આવશ્યકતાઓ જણાવો તેનો જવાબ છે કે વિવિધ કસોટીઓમાં જે ઉમેદવાર સફળ પુરવાર થાય તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે અમે ઉમ ઉમેદવારની પસંદગી માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે તેથી પૂર્વગ્રહરહિત મૂલ્યાંકન થઈ છે અને સમિતિમાં વિવિધ નિષ્ણાતો દ્વારા ઉપરાંત સંચાલકોના પ્રતિનિધિ વિભાગીય વડા અને કર્મચારી વિભાગના વડા વગેરેનો સમાવેશ થાય છે એટલે અહીંયા રૂબરૂ મુલાકાત વખતે કાર્યને અનુરૂપ પ્રશ્ન પૂછવામાં આવે છે વિષયાંતરે ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે અને આ સમયે નોકરીની શરતો અને મળવા પાત્ર મહેતાણા અંગેની સ્પષ્ટતા પણ કરવામાં આવે છે પ્રશ્ન નંબર નવ છે કેમ કેમ્પસ પ્લેસમેન્ટ એટલે શું જવાબ છે કે એકમો દ્વારા વ્યાવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ કોલેજો અને યુનિવર્સિટીનો સંપર્ક કરી જે પ્રકારની લાયકાતવાળા કર્મચારીઓની જરૂર હોય તેવા તૈયાર થતા વિદ્યાર્થીઓની સીધી ભરતી કરવાની પ્રક્રિયાને કેમ્પસ પ્લેસમેન્ટ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર દસ છે કે કર્મચારીના ફેરબદલીનો ખ્યાલ સમજાવો તેનો જવાબ છે કે કર્મચારીઓને તેમના કાર્યોમાં તાલીમ આપી અને તેમને જ્ઞાન તથા કૌશલ્યમાં વધારો કરી ભરતી માટે તૈયાર કરી શકાય છે તાલીમ પામેલ કર્મચારી વધુ કાર્યદક્ષ બનતા તેને વધુ આર્થિક લાભ મળે છે અને નોકરી બદલવાનો વિચાર ઓછો કરે છે તેથી કર્મચારીની ફેરબદલીનો દર ઘટે છે અગિયારમો પ્રશ્ન છે કે તબીબી તપાસનો મુખ્ય હેતુ જણાવો તો જવાબ છે અહીંયા કે તબીબી તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી તો નથી અને તે એકમના નક્કી કરેલ ડૉક્ટર કે હોસ્પિટલમાં શારીરિક તપાસ દ્વારા જણાવવાનો છે ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર બાર કર્મચારી વિના વ્યવસ્થા તંત્રને કોની સાથે સરખાવવામાં આવે છે તો જવાબ છે કે કર્મચારી વિના વ્યવસ્થા તંત્રને આત્મા વગરના હાર્ટ પિંજર સાથે સરખાવવામાં આવે છે તેરમો પ્રશ્ન છે કે કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ જણાવો તો કર્મચારીઓની પસંદગી માટેની ચાર કસોટીઓ લેવામાં આવે છે પહેલું છે બુદ્ધિ કસોટી બીજી છે અભિરુચિ કસોટી ત્રીજી છે ધંધાકીય કસોટી અને ચોથી છે મનોવૈજ્ઞાનિક કસોટી પ્રશ્ન નંબર ચૌદ છે કે પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો તો જવાબ છે કે એકમોમાં પસંદગીની વિધિ પ્રક્રિયાનો આધાર એકમનું કદ પ્રકાર અને કર્મચારીનો પ્રકાર ઉપર રહેલો છે ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર પંદર ભરતી માટેના કારણો જણાવો તો જવાબ છે કે જ્યારે નવો એકમ સ્થપાય ચાલુ એકમનો વિકાસ થાય કર્મચારી રાજીનામું આપીએ તથા મૃત્યુ કે નિવૃત્તિ જેવા કારણોસર ભરતી કરવી પડે છે સોળમો પ્રશ્ન છે કે તાલીમ એટલે શું તો જવાબ છે નો કે તાલીમ એટલે કે કર્મચારીઓ તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એક વિચારકના મતે એકમના કાર્યોને ધ્યેયમાં રાખી જ્ઞાન કૌશલ્ય વલણ વર્તન ટેકનિકલ સમજણમાં વધારો કરવા કર્મચારીઓને અદ્યતન માહિતી અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે તાલીમ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપ વિભાગ સીની અંદર તો વિભાગ સીની અંદરમાં તમને બે માર્ક્સના પ્રશ્ન પૂછવામાં આવે છે એમાંનો સત્તરમો પ્રશ્ન છે કે ભરતી અને પસંદગી વચ્ચેનો ભેદ સમજાવો એનો આપણે ભેદ છે તફાવત છે એમાં પહેલો આપણે અર્થમાં જોઈએ તે કોઈ કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટેની અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા એ ભરતીમાં છે પસંદગીમાં એટલે કે પસંદગી એટલે કે આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી પસંદગી એ ભરતી પ્રક્રિયાનો એક ભાગ છે અને જુદા જુદા એકમોમાં પસંદગીની વિવિધ વિધિ અલગ અલગ જોવા મળે છે તેનો આધાર એકમનો કદ પ્રકાર અને કર્મચારીના પ્રકાર ઉપર રહેલો છે હેતુ ભરતીનો મુખ્ય હેતુ વધુને વધુ ઉમેદવારો એકમના કાર્યો કરવા માટે અરજી કરવા પ્રેરવાનો છે જ્યારે પસંદગી પસંદગીનો મુખ્ય હેતુ સૌથી યોગ્ય અને એકમના ચોક્કસ કાર્યને અનુરૂપ ઉમેદવારને પસંદ કરવાનો છે પ્રશ્ન ત્રીજો છે મુદ્દો સંખ્યા તો ભરતી માટેની ઉમેદવારની સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી જ્યારે પસંદગીમાં અમુક નિશ્ચિત સંખ્યાઓમાં ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે ચોથો અહીંયા છે પોઈન્ટ ક્રમ ભરતીની પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે પસંદગી પ્રક્રિયા ભરતી પછીનો દ્વિતીય તબક્કો છે અને પાંચમું છે સ્વરૂપ ભરતી હકારાત્મક કોલણ ધરાવતી પ્રક્રિયા છે અને પસંદગી નકારાત્મક કોલણ ધરાવતી પ્રક્રિયા છે ત્યાર પછીનો અઢારમો પ્રશ્ન છે અહીંયા કે પસંદગીના વિવિધ તબક્કાઓ જણાવો તો જવાબ છે આપણા અહીંયા કે પસંદગીના વિવિધ તબક્કા વિધિના પ્રક્રિયા તબક્કા નીચે પ્રમાણે છે પેલું આવકાર અને પ્રાથમિક મુલાકાત બીજું છે અરજીપત્રક સ્વીકારો અને ચકાસણી કરવી ત્રીજું છે જરૂરી કસોટી લેવી ચોથું છે રૂબરૂ મુલાકાત પાંચમું છે ભૂતકાળની કારકિર્દીની તપાસ છઠ્ઠું છે પ્રાથમિક પસંદગી સાતમું છે તબીબી તપાસ આઠમું છે નિમણૂક પત્ર અને નવમું છે એકમ પરિચય અને કાર્યની સોંપણી ત્યાર પછીના વિભાગ ડીની અંદરમાં તમને ચાર માર્ક્સનો જે પ્રશ્ન પૂછવામાં આવશે તેનો જવાબ બહુ લાંબો છે વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા સ્ક્રોલ કરશું તમે જોતા જજો કેટલા પ્રકારના એમાં ચાર માર્ક્સમાં તમે લખી શકો અને આ જે જવાબ છે એ પ્રમાણે જ તમારે જવાબ લખવો પડશે તો તમને પૂરેપૂરા ચાર પાત્ર રહેશે તો અહીંયા આઠ અને નવ જે નવ કાર્ય છે એ નવે નવું તમારે અહીંયા જે પોઈન્ટ છે એ પોઈન્ટની અંદર તમને લખવું પડશે ત્યારે તમને ચાર માર્ક્સના જે માર્ક્સ છે એ મળવાપાત્ર રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ જે તમારે આવનારી એકમ કસોટી છે એમાં આ બધા મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે તો આની જો તમને પીડીએફ જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો તો હું તમને પીડીએફ પર મોકલી આપીશ અને વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનો બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કે લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત